ओके फ्रेंड्स, आपने छठो सातमो ने आठमो दाखलो जोई गया। हवे आपणे जोईशुं दाखला नंबर 9। प्रथम पांच प्राकृतिक संख्याओमांथी बे संख्या यादच्छिक रीते पसंद करवामां आवे छे। जो पसंद थयेल बे संख्याओनो सरवाळो ઓછામાં ઓછો 6 હોય તો એને આપણે ઘટના A ગણવાની છે, અને પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો યુગ્મમાં હોય તો તેને આપણે ઘટના B ગણવાની છે। તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો તેમજ પૂછેલ પ્રશ્નોના જવાબ આપો। વાંધો નથી, આપીશું। નંબર 1 આપણે U દર્શાવવાનો છે, તો નંબર 1 બરાબર। આપણે શું કરવાનું છે, પ્રયોગ કયો કરવાનો છે એ આપણે પૂછશું। તો પ્રયોગ આપણે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કુલ બે સંખ્યા પસંદ કરવાની છે। તો હું અહીં લખીશ, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગનું નિદર્શ અવકાશ U બરાબર। ઓકે, જોજો મિત્રો, U આપણો નિદર્શ અવકાશ છે। આપણો પ્રયોગ કયો છે, પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી બે સંખ્યા પસંદ કરવાની છે, એ આપણો મેઇન પ્રયોગ છે, મુખ્ય પ્રયોગ છે, યાદ રાખશો। ઓકે, તો આપણે પાંચ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? 1 2 3 4 5। ટીચરે તમને આગળ શીખવાડેલું બે 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 સંખ્યા પસંદ કરવાની છે, તો સૌ પ્રથમ એક સાથે બે લેશું, 1 2, પછી એક સાથે 3, પછી એક સાથે 4, પછી એક સાથે 5। યાદ આવે છે મિત્રો, આપણે નિદર્શ અવકાશ વાળા દાખલા જોઈ લેલા ત્યારે આપણે આ શીખી ગયા। એકનું કામ કમ્પ્લીટ થઈ ગયું, હવે બે ની સાથે આપણે આગળ વધીએ। તો હવે સૌ પ્રથમ બે સાથે 3, ત્યારબાદ બે સાથે 4, ત્યારબાદ બે સાથે 5। ઓકે, બે કમ્પ્લીટ, હવે 3 પર આગળ વધીએ। 3 સાથે 4, આપણે ડાબી તરફ જવાનું નથી, જમણી તરફ જ જવાનું છે। 3 સાથે 5, 3 કમ્પ્લીટ થઈ ગયું, હવે 4 દ્વારા આગળ વધીએ। 4 સાથે 5, હવે આગળ કઈ છે નહીં, એટલે આવશે નહીં, બરાબર છે। તો આ આપણો થયો કુલ નિદર્શ અવકાશ U। U સૂક્ત આવી ગયું મિત્રો, આગળ વધીશું। નંબર 2 શોધવાનો છે આપણે ઘટના A। હવે જો A બરાબર, હવે આપણે ઘટના A કોને ગણવાની છે મિત્રો, એ લોકોએ આપણને કીધું છે કે ઘટના A બરાબર પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો કેટલો હોય, ઓછામાં ઓછો 6। તો પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય, એટલે ઓછામાં ઓછો 6, એટલે 6 કે તેથી વધુ હોય તો 4, બરાબર। આગળ તમને સમજાવી ગયું પાસાવાળા દાખલામાં, જો અહીં ઓછામાં ઓછો 6 એટલે 6 હોય તો પણ ચાલે, અથવા એનાથી વધારે હોય તો પણ ચાલે। તો આપણે આપણે નિદર્શ અવકાશમાં જોઈએ મિત્રો, હંમેશા ઘટના શેમાંથી શોધાય, નિદર્શ અવકાશમાં, બરાબર છે। તો ઓછામાં ઓછો 6 હોય એટલે 6 કે તેથી વધુ, ચાલો જોઈએ આપણે આજે બે બે છે ઘટકો એનો સરવાળો કરીએ। તો 1 2 5 કેટલા થાય, 6, 6 હોય તો ચાલે છે, એટલે 1 5 સભ્ય આવશે, 2 ને 3 5, 2 ને 4 6, 6 હોય તો ચાલે, ઓકે, 6 કરતા વધારે હોય તો પણ ચાલે, 2 ને 5 7 ચાલશે, 3 ને 4 7 એ પણ લેવાશે, 3 ને 5 8 એ પણ લેવાશે, 4 ને 5 9 એ પણ લેવાશે। ઓછામાં ઓછો 6 એટલે કે 6 કે તેથી વધુ, તેથી વધુમાં કોઈ આપણને મર્યાદા આપી નથી, જ્યાં સુધી આપણો નિદર્શ અવકાશ જાય ત્યાં સુધી આપણે જશું, બરાબર। ઘટના એમાં ખ્યાલ આવી ગયો હશે। નંબર 2 હવે શોધવા શું કીધું છે આપણને, નંબર 3 ઘટના બી શોધવા કીધું છે। તો આપણે નોંધીએ ઘટના બી બરાબર, તો મિત્રો એ લોકોએ આપણને કીધું જ છે કે ઘટના બી કોને ગણવાની છે। ઘટના બી આપણે ગણીશું પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો યુગ્મ, યુગ્મ હોય તેને આપણે ઘટના બી ગણવાની છે।
तो घटना बी बराबर पसंद थयेल संख्याओनो सरवाळो केटलो होय केवो होय युग्म होय। युग्म एटले जे सरवाळो आवे सरवाळो बे की संख्या होवी जोईए। तो माटे डी बराबर चालो जोईए एक ने बे त्रण नहीं आवशे एक ने त्रण चार आवशे केम आवशे चार एक केवी संख्या छे बे की संख्या छे तो अहीं लखीशुं आपणे एक त्रण ओके एक चार नहीं आवशे एक पांच आवशे टूंकमां जेनो सरवाळो बे की संख्या थतो होय तेवी तेवा जे जोड़ताओ छे आपणे लेस बे चार आवशे बे पांच नहीं आवे त्रण चार नहीं आवे त्रण पांच आवशे चार पांच आवशे नहीं। चालो जोई लईए त्रण ने एक चार पांच ने एक छ चार ने बे छ पांच ने त्रण आठ बधी संख्या केटली छे ओके आ आपणी आवी घटना बी बराबर। चालो नेक्स्ट હવે આપણે નોંધવાનો છે એ યોગ બી નંબર ચાર એ યોગ બી મિત્રો એ યોગ બી એટલે એના અને બીના બધા સભ્યો લઈ લેવા એ યોગ બી એટલે શું ઘટના એ અને ઘટના બીના તમામ સભ્યો જોજો ઘટના એ અને ઘટના બીના તમામ સભ્યો એને શું કહેવાય એ યોગ બી। ચાલો બધા જ લઈ લેવાના છે એક પાંચ લઈ લઈએ પહેલા આપણે ઘટના એના બધા લઈ લઈએ ઓકે હવે ઘટના એના કમ્પ્લીટ થયેલા હવે ઘટના બીના લઈ લઈએ એક ત્રણ પણ ઉપર જોવા ઘટના એમાં એક ત્રણ આવી નથી ગયો ને ઓકે એક ત્રણ એક પાંચ ઓલરેડી આવી ગયો છે તો ફરીથી લખવાનું નહીં। ચાલો બે ચાર ઓલરેડી આવી ગયો છે ફરીથી લખીશું નહીં ત્રણ પાંચ એ પણ આવી ગયો છે તો ફરીથી લખીશું નહીં। તો આ છે આપણો એ યોગ બી એ યોગ બી એટલે એ અને બી ના તમામ સભ્યો। ચાલો નંબર પાંચ પાંચમા નંબર પર આપણને પૂછ્યું છે એ છેદ બી એ છેદ બી એટલે મિત્રો એ અને બી ના સામાન્ય સભ્યો સામાન્ય સભ્યો એટલે એ અને બી માં જે કોમન હોય તે જ લેવા બરાબર। તો માટે એ છે બી બરાબર ચાલો એ અને બી બંને માં જે સભ્ય આવતો હોય એ જ સભ્ય મિત્રો એ છે બી માં આવશે। છેદ ઘટના તમે શીખી ગયા છો એક પાંચ અહીંયા છે હા છે જો એક પાંચ એક પાંચ તો એક પાંચ આવશે ત્યાર પછી બે ચાર છે અહીંયા હા છે બે ચાર બે ચાર ચાલો બે ચાર આવશે બે પાંચ અહીંયા છે નથી ત્રણ ચાર અહીંયા છે નથી ત્રણ પાંચ અહીંયા છે હા છે બંને માં છે ત્રણ પાંચ તો આવશે ચાર પાંચ અહીંયા નથી બરાબર। તો આ થયું એ છે બી એ છે બી એટલે બંને માં જે સરખા સભ્યો હોય તે બંને ના એક સરખા સામાન્ય કોમન સભ્યો એ છે બી કમ્પ્લીટ થયું। હવે આપણે જોઈએ નંબર 6 શું પૂછ્યું છે જો એ ડેશ ચાલો એ ડેશ નું સૂત્ર મેં તમને લેક્ચર સ્ટાર્ટ કરેલો ત્યારે સમજાવેલું એ ડેશ બરાબર યુ માઇનસ એ એટલે કે યુ માંથી એ ના સભ્યોને બાદ કરી નાખવા બરાબર છે। તો યુ ક્યાં છે આપણો આ યુ છે યુ ની અંદર થી એ ના સભ્યો કાઢી નાખે યુ માંથી એ ના સભ્યો કાઢીએ તો આ એક પાંચ છે જો તો યુ માંથી એક પાંચ કાઢી નાખશું આપણે ઓકે બે ચાર કાઢી નાખીશું બે પાંચ જવા દઈશું ત્રણ ચાર નહીં લખીશું ત્રણ પાંચ જવા દઈશું ચાર પાંચ કાઢી નાખીશું તો બચ્યા કયા કયા સભ્યો યુ માઇનસ એ એટલે યુ માંથી એના સભ્યો બધા કાઢી નાખ્યા કયા કયા સભ્યો બચ્યા જો એક બે પછી એક ત્રણ ત્યાર પછી એક ચાર ઓકે ત્યાર પછી આ નથી લખવાનું બે ત્રણ ઓકે બે ચાર લખવાનું નથી બે પાંચ લખવાનું નથી ત્રણ ચાર ત્રણ પાંચ ચાર પાંચ લખવાનું નથી। તો આ આવ્યો આપણો એ ટેસ્ટ સૂત્ર લખાવ્યું મિત્રો યુ માઇનસ એ। ચાલો નેક્સ્ટ નંબર સાત હવે આનું પહેલા કાઢી નાખું છું સાતમો પોઈન્ટ મિત્રો જુઓ શું છે તો સાતમો પોઈન્ટ છે એ માઇનસ બી એ માઇનસ બી નું સૂત્ર મિત્રો જુઓ તમને મેં લખાવ્યું
આપ્યું આગળ a માઈનસ b બરાબર a માઈનસ a છેદ b a માઈનસ a છેદ b ચાલો a ના સભ્યો આ છે એમાંથી a છેદ b ના જે સભ્યો હોય એ કાઢી નાખવા તો આ a ના સભ્યો અને આ a છેદ b ના સભ્યો જોઈએ સૌપ્રથમ તો હું અહીં a ના સભ્યો લખું છું બરાબર 1 5 2 4 2 5 3 5 4 5 આ a ના સભ્યો છે માઈનસ માઈનસ b ના સભ્યો સોરી a છેદ b ના સભ્યો તો a છેદ b ક્યાં છે આ છે 1 5 2 4 3 5 બરાબર એનો અર્થ એવો થાય કે a ના સભ્યોમાંથી a છેદ b ના સભ્યો કાઢી નાખો અને જે બચે એ આપણો a માઈનસ b કહેવાય ચાલો જોઈએ a માંથી a માઈનસ b ના સભ્યો કાઢી આપણે 1 5 આ કાઢી નાખો બરાબર જોજો મિત્રો a માંથી a માઈનસ b ના સભ્યો કાઢી નાખો આ a માઈનસ b છે 1 5 આ પર કાઢી નાખીશું 2 4 ઓકે કાઢી નાખીશું 3 5 કાઢી નાખીશું તો કયા સભ્યો બચ્યા મિત્રો 2 5 3 4 4 5 આપણો જ a માંથી a ડેશ b ના સભ્યો કાઢી નાખ્યા જે બચ્યા એ આપણે લખ્યા ઓકે નેક્સ્ટ પોઈન્ટ નંબર 8 શું કરવાનું છે a ડેશ છેદ b ઓકે આનું સૂત્ર શું જુઓ તમારી નોટમાં જે ડેશ વગરનું હોય તે આગળ લખીશું અને માઈનસ કરીશું a છેદ b આનો અર્થ શું થાય b માંથી a છેદ b ના સભ્યો કાઢી નાખ્યો ચાલો b ના સભ્યો કયા કયા છે હાલ સૌપ્રથમ હું b ના સભ્યો લખું 1 3 1 5 2 4 3 5 ઓકે માઈનસ એમાંથી કયા સભ્યો કાઢી નાખવાના છે આપણે a છેદ b ના તો 1 5 2 4 3 5 આ સભ્યો આપણે કાઢી નાખીશું જોઈએ ચાલો 1 5 કાઢી નાખવાનો છે 2 4 કાઢી નાખશું 3 5 જવા દઈએ તો કયો સભ્ય બચ્યો માત્ર એક જ સભ્ય બચ્યો 1 3 આ છે આપણું a ડેશ છેદ b ઓકે ચાલો નવમો શું ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય મિત્રો પરસ્પર નિવારક ઘટના આપણે આગળ શીખી ગયા કે જ્યારે a છેદ b બરાબર ખાલી ગણ હોય તો ઘટનાને શું કહેવાય પરસ્પર નિવારક આ નિયમ છે આપણે એ લખીએ કે a છેદ b બરાબર ખાલી ગણ હોય તો ઘટના a અને b પરસ્પર નિવારક કહેવાય ઓકે હવે જુઓ a છેદ b જુઓ ખાલી ગણ છે ના a છેદ b ખાલી ગણ નથી a છેદ b માં સભ્યો છે માટે આ ઘટનાને પરસ્પર નિવારક ઘટના કહેવાય નહીં અહીં લખીશ ઘટના a અને b પરસ્પર નિવારક ઘટના નથી કારણ કે a છેદ b બરાબર ખાલી ગણ નથી ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ પોઈન્ટ 10મો આ પ્રયોગના નિદર્શ અવકાશના બિંદુઓની સંખ્યા જણાવો ચાલો 10મો પોઈન્ટ હું અહીં લખું છું આનો આન્સર હું લખી દઉં છું અહીં 10મા પોઈન્ટનો બરાબર ઓકે નિદર્શ બિંદુઓની સંખ્યા એટલે નિદર્શ અવકાશના સભ્યોની સંખ્યા નિદર્શ અવકાશના કેટલા સભ્યો છે મિત્રો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 તો આ પ્રયોગનું નિદર્શ બિંદુઓ જે છે તો નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી છે મિત્રો આ પ્રયોગમાં 10 ઓકે તમારે નંબર 9 પછી આ નોંધવાનો રહેશે દાખલામાં સમજ પડી ગઈ હશે એક વખત જુઓ શાંતિથી સમજો અને પછી દાખલો તમારી નોટબુકમાં નોંધો શક્ય હોય તો જાતે નોંધવાનો પ્રયત્ન કરજો ના સમજ પડે
तो ज फरीथी तमे लेक्चर जोश। चलो फ्रेंड्स, दस मजाक जो ही है। एक ऑफिस में त्रण स्त्री कर्मचारीओ अने बे पुरुष कर्मचारीओ नौकरी करे छे। आ दरेक माथे कोई पण एक कर्मचारी ने यादच्छिक रीते तालीम आपवा माटे आपणे पसंद करवानो छे। पसंद करेल कर्मचारी स्त्री होय तो एने आपणे घटना ए गणीशुं अने पुरुष होय तो बे घटनाने आपणे घटना बी गणी। तो नीचेनी घटनाओनो गण दर्शावो तेमज प्रश्नोना जवाब आप। नंबर एक यू, ओके पहलो यू दर्शावानो छे। सौ प्रथम आपणे शुं जोवानुं के ऑफिस मां केटला कर्मचारीओ काम करे छे, त्रण स्त्री कर्मचारी अने बे पुरुष कर्मचारी, एटले कुल पांच कर्मचारीओ काम करे छे। हवे जोजो, तमारे आ ऑफिस मांथी कोई पण एक कर्मचारी ने तालीम आपवा माटे पसंद करवानो छे, ट्रेनिंग माटे, बराबर। पछी ए स्त्री होय के पुरुष होय, कोई पण होय, एमां आपणे वांधो नथी। તમારી સામે પાંચ વ્યક્તિ ઉભા હોય જેમાં ત્રણ સ્ત્રી હોય અને બે પુરુષ હોય, આ પાંચે પાંચમાંથી કોઈ પણ એકને તમારે પસંદ કરવાનો હોય, એ આપણો પ્રયોગ હોય તો તેનો નિદર્શ અવકાશ શું બને મિત્રો? પસંદ કરતા પહેલા આપણને શું આવે મગજમાં? કુલ શક્ય પરિણામો કયા કયા હોઈ શકે? તો કદાચ એક પહેલા નંબરની જે સ્ત્રી છે એ પસંદ થઈ શકે, બીજા નંબરની પસંદ થઈ શકે, ત્રીજા નંબરની પસંદ થઈ શકે, અથવા પહેલો પુરુષ પસંદ થઈ શકે, અથવા તો બીજો પુરુષ પસંદ થઈ શકે, પાંચમાંથી કોઈ પણ એક પસંદ થઈ શકે છે, બરાબર। તો સૌ પ્રથમ આપણે નોંધે આ પ્રયોગનો નિદર્શ અવકાશ, હું અહીંથી આન્સરની શરૂઆત કરું છું। નંબર એક યુ દર્શાવવાનું છે, તો આપણે કુલ પાંચ કર્મચારી છે આપણી પાસે, બરાબર, એમાં ત્રણ સ્ત્રી છે। તો ધારો કે આપણે ત્રણ સ્ત્રીને આપણે નામ આપી દઈએ એ, બી અને સી, અને બે પુરુષ છે, તો આ જે બે પુરુષ છે એને આપણે નામ આપી દઈએ એક્સ અને વાય, બરાબર। સ્ત્રીઓમાં એ બી સી અને પુરુષમાં એક્સ વાય, આપણી સરળતા ખાતર આપણે નામ આપી દઈએ છીએ, તમે કોઈ પણ નામ આપી શકો। ચાલો હવે આ પાંચ કર્મચારીમાંથી એક કર્મચારી પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ, હવે નિદર્શ અવકાશ યુ હું અહીં નોંધું છું, યુ બરાબર, ઓકે, આ નિદર્શ અવકાશ યુ બરાબર। તો જો ત્રણ સ્ત્રી છે તો એ બી સી, એને પસંદ કરી શકો, બીને પસંદ કરી શકો, સીને પસંદ કરી શકો, અથવા બે પુરુષ જે છે એનાથી પણ કોઈને તમે પસંદ કરી શકો, એટલે આ પાંચે પાંચમાંથી કોઈ પણ એક તમે પસંદ કરી શકો છો, એ બી સી એક્સ અને વાય। યુ કમ્પ્લીટ થયો। નંબર બે, હવે જુઓ ઘટના એ, તો ઘટના એ આપણે કોને ગણવાની છે? પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય તો એને આપણે ઘટના એ ગણવાની છે। તો હું અહીં નોંધીશ ઘટના એ બરાબર પસંદ કરેલ કર્મચારી સ્ત્રી, ઓકે, તો એના સભ્યો કયા કયા આવશે મિત્રો? તો માટે એ બરાબર સ્ત્રી કઈ કઈ છે જુઓ, એ બી અને સી, તો એ બરાબર એ બી સી, આ ત્રણ સ્ત્રીઓ છે ને આપણે, ઓકે, એના સભ્યો કમ્પ્લીટ। નંબર ત્રણ ઘટના બી, ઘટના બી આપણે કોને કરવાની છે? રકમમાં જુઓ, રકમમાં એવું કહ્યું છે કે પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય એને આપણે ઘટના બી ગણીશું, તો ઘટના બી બરાબર પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય, તો પુરુષો કયા કયા છે જુઓ મિત્રો, એક્સ અને વાય, તો એક્સ વાય બી ના સભ્યો, ઓકે। નેક્સ્ટ નંબર ચાર, શું કહ્યું છે આપણને? એ યોગ બી, એ યોગ બી એટલે શું? એ યોગ બી બરાબર ઘટના એ અને ઘટના બી ના તમામ સભ્યો, તમામ સભ્યોને એ યોગ બી કહેવાય, ઓકે, એ ના સભ્યો એ બી સી, બી ના સભ્યો એક્સ વાય, આવ્યો આપણો એ યોગ બી। નંબર પાંચ, એ છેદ બી બરાબર, તો એ અને બી ના સામાન્ય સભ્યો, સામાન્ય સભ્યો એટલે એ અને બી માં જે કોમન હોય તે, ચાલો આ એ છે આ બી છે, મને જણાવો
એ અને બી માં બંને માં જે સભ્યો હોય એવા કોઈ સભ્યો છે ખરા પ્રયોગમાં નથી કારણ કે એના પણ દરેક સભ્યો અલગ છે બી ના પણ દરેક સભ્યો અલગ છે તો એ છે બી બરાબર શું થશે ખાલી પણ સભ્યો છે જ ને અથવા એને આપણે બીજી લેંગ્વેજમાં દર્શાવવું હોય તો ફા ક્લિયર નેક્સ્ટ નંબર 6 એ ડેશ છે બી એ ડેશ છે બી ચાલો સૂત્ર શું આવશે ડેશ વગરનું છે તે અગાઉ મૂકીશું માઇનસ એ છે બી એ નથી બનતી બી બને છે આવવાનું અર્થઘટન બરાબર બી ના બી માંથી એ છે બી માઇનસ કરવાનું બી ના સભ્યો કયા કયા છે એક્સ બાર એમાંથી એ છે બી માઇનસ કરીશું એ છે બી તો ખાલી પણ છે તો એક્સ વાય માંથી કઈ જ નહીં જાય તો શું બચે એક્સ અને વાય ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો તમને આગળ વધીએ નંબર 7 તમને હું પૂછ્યું છે કે શું ઘટના એ અને બી પરસ્પર નિવારક છે હવે પરસ્પર નિવારક ઘટનાનો નિયમ શું છે જો એ છે બી બરાબર ખાલી ગણ હોય તો ઘટના કઈ કહેવાય પરસ્પર નિવારક કહેવાય હવે મને જણાવો મિત્રો આ ઘટના ખાલી ગણ છે એ છે બી અહીં આપણો ખાલી ગણ છે હા છે તો માટે ઘટના એ અને બી પરસ્પર નિવારક છે કેમ કારણ કે અહીં આપણને એ છે બી બરાબર ખાલી ગણ જ પ્રાપ્ત થયો છે નંબર 8 ઘટના એ અને બી વિશેષ ઘટનાઓ કહેવાય ચાલો જોઈએ વિશેષ ઘટનાનો નિયમ શું છે મિત્રો વિશેષ ઘટનાનો નિયમ છે એ યોગ બી બરાબર યુ હોય એ યોગ બી બરાબર શું હોય યુ હોય તો આ જે ઘટનાઓ છે તો ઘટના કેવી કહેવાય નિશેષ ઘટના કહેવાય હવે મારા મિત્રો જણાવો આપણે ખબર છે ઘટનાના પ્રકારો જોઈ ગયેલા એની અંદર પરસ્પર નિવારક ઘટનાઓ પણ જોઈ ગયા હતા નિશેષ ઘટનાઓ પણ જોઈ ગયા હતા નિશેષ ઘટનાનો નિયમ હતો એ યોગ બી બરાબર યુ એટલે એ માં અને બી માં થઈને નિદર્શ અવકાશના બધા જ સભ્યો આવી જતા હોય તો એને નિશેષ ઘટના કહેવાય નિદર્શ અવકાશમાંથી કઈ જ બચતું નથી બરાબર છે તો તમે અહીં મને કહો આ ઘટના એ છે એ બી સી આ ઘટના બી છે એક્સ વાય આ એ યોગ બી છે એ યોગ બી એ બી સી એક્સ વાય એ યોગ બી અને યુ બંને સરખા જ છે જુઓ એ યોગ બી અને યુ બંને સરખા જ છે તો આ ઘટના કેવી કહેવાય વિશેષ ઘટના કહેવાય બરાબર છે માટે ઘટના એ અને ઘટના બી નિશેષ ઘટના છે જો તમામ સભ્યો નહીં આવતા હોય તો નથી તમામ સભ્યો આવી જતા હોય તો છે બરાબર આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે આપણે આ લેક્ચરમાં ભાગ 1 માં 6 7 અને 8 દાખલા જોઈ ગયા ભાગ 2 માં 9મો અને 10મો દાખલો જોઈ ગયા બરાબર હવે આના પછીના લેક્ચરમાં આપણે 11 દાખલા નંબર 11 થી દાખલા નંબર 15 સુધી કરીશું તમારા હોમવર્ક તરીકે તમારે આ દરેક દાખલાઓ 6 થી લઈને 10 દાખલાઓ તમારી નોટબુકમાં એક એક વાર તો તમે નોંધ્યા જ હશે પણ બીજી વખત પણ તમારે તમારી પ્રેક્ટિસની નોટમાં નોંધવાના રહેશે એક વખત તમારી રેગ્યુલર નોટમાં નોંધાયા છે બીજી વખત તમારે તમારી પ્રેક્ટિસની નોટમાં પણ નોંધવાના રહેશે બરાબર છે થેન્ક યુ